दोस्तों महिला नागा साधु, महिला सन्यासी, महिला साध्वी केवी रीते बने छे अने तेने शू शू काम करवा पड़े छे। दोस्तों कुंभ मेळो अने आपणा गिरनारना मेळामां घणा बधा नग्न एटले के नागा साधु बावाओने तमे जोया हशे अने आ दरेक नागा बावाओ कुंभना मेळामां शाही स्नान अने गिरनारना मेळामां मृगी कुंडमां स्नान करे छे अने दरेक मेळामां तमे मोटा भागे पुरुष नागा साधुओने जोया हशे अने तमे आ दरेक पुरुष नागा साधु विषे घणु बधु सांभळ्युं पण हशे। परंतु दोस्तो आजना समयमां कोई मेळાઓની અંદર તમે મહિલા નાગા સાધુઓને પણ જોઈ હશે કે જે ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે અને એવું માનવામાં આવે છે કે જો કોઈ મહિલા નાગા સાધુઓના દર્શન થઈ જાય તો સમજી લો તમને એક દેવીના દર્શન થઈ ગયા। પરંતુ દોસ્તો શું તમને ખબર છે આ મહિલા નાગા સાધુ કેવી રીતે બને છે અને આ દરેક મહિલા નાગા સાધુઓનું જીવન કેવું હોય છે અને આ દરેક મહિલા નાગા સાધુઓને સાધુ બનવા માટે શું શું કરવું પડે છે અને દરેક મહિલા નાગા સાધુઓની રહસ્યમય જિંદગી કેવી હોય છે। તો દોસ્તો આવા ઘણા બધા સવાલો કે જેનાથી આજે પણ મોટા ભાગના લોકો અજાણ છે, એટલે કે ખૂબ જ ઓછા લોકો આ બધી જ વાતો જાણે છે અને તેથી દરેક લોકોની ઈચ્છા હોય છે આ મહિલા નાગા સાધુ વિશે આવું નવું જાણવાની। તો દોસ્તો આજે આ વિડીયોની અંદર તમને જોવા મળશે મહિલા નાગા સાધુ વિશેની એવી રહસ્યમય વાતો કે જેને સાંભળી અને તમારા પગ તલે જમીન પણ સરકી જશે અને તમે એ જોશો કે એક સામાન્ય મહિલાને સન્યાસી નાગા સાધુ બનવા માટે કેટલી કેટલી કસોટીમાંથી પસાર થવું પડે છે, એટલે કે કેટલી કષ્ટીઓનો સામનો કરવો પડે છે। તો દોસ્તો સૌથી પહેલા એ જોઈએ કે નાગા સાધુ કોને કહેવાય છે। તો દોસ્તો જોવા જઈએ તો આદિ ગુરુ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત કરવામાં આવેલા અલગ અલગ અખાડાઓમાં અલગ અલગ પ્રકારના સાધુઓ રહેતા હોય છે અને તેમાંના અમુક સાધુ નગ્ન હોય છે અને તેને નાગા સાધુઓ એટલે કે નાગા બાવા તરીકે ઓળખવામાં આવે છે અને આ દરેક નાગા સાધુઓ એટલે કે નાગા બાવાઓ પૂરી જિંદગી ધૂણી ધખાવે છે અને તે ધૂણીની રાખ પોતાના શરીર ઉપર લગાવે છે અને દરેક નાગા સાધુ તલવારબાજી, ભાલાબાજી અને યુદ્ધ જેવી દરેક વસ્તુઓમાં પારંગત હોય છે અને આ દરેક નાગા સાધુ હિન્દુ ધર્મને લઈને પ્રચંડ ધર્મ વિલંબી હોય છે અને આવા દરેક સાધુઓને નાગા સાધુ એટલે કે નાગા બાવા તરીકે લોકો ઓળખતા હોય છે। હવે દોસ્તો વિસ્તારથી જોવા જઈએ તો આ દરેક નાગા સાધુઓ સામાન્ય જીવન એટલે કે સામાન્ય માણસોથી ખૂબ જ દૂર રહે છે અને કડકમાં કડક નીતિ નિયમોનું તે લોકો પાલન કરતા હોય છે અને દરેક નાગા સાધુઓને ગુસ્સાવાળા સાધુઓ પણ કહેવામાં આવે છે, કેમ કે જો તેને કોઈ હેરાન કરે અથવા તો તેને કોઈ ઉચકરે તો તે તરત જ ગુસ્સે થઈ જાય છે, એટલે કે તેને ગુસ્સો આવતા વાર લાગતી નથી અને આ દરેક નાગા સાધુઓને ભગવાન શંકર અને અગ્નિના ભક્ત માનવામાં આવે છે અને આ દરેક નાગા સાધુઓને સામાન્ય માણસોના જીવન સાથે કોઈ લેવા દેવા હોતી નથી અને આમ જોવા જઈએ તો મોટા પ્રમાણમાં પુરુષ નાગા સાધુઓ જોવા મળે છે, પરંતુ આજના સમયમાં અમુક મહિલાઓ પણ નાગા સાધુ બની રહી છે। હવે દોસ્તો તમને એ પણ જણાવી દઈએ કે આ મહિલાઓ પૂરી રીતે નગ્ન નથી હોતી, પરંતુ તે પોતાના શરીર ઉપર ખૂબ જ ઓછા પ્રમાણમાં ભગવા કપડાં પહેરે છે અને આ દરેક મહિલા નાગા સાધુઓ ખૂબ જ ઓછી માત્રામાં સામાન્ય લોકોના જીવનની વચ્ચે આવે છે, એટલે કે લોકો વચ્ચે તે ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે। હવે દોસ્તો આપણે વિડીયોમાં જોઈએ વિસ્તારથી કે આ દરેક મહિલા નાગા સાધુ કેવી રીતે સાધુ બને છે, એટલે કે તેની દરેક રહસ્યમય વાતો। દોસ્તો જોવા જઈએ તો સંપૂર્ણ ભારત વર્ષમાં 13 એવા અખાડા છે કે જ્યાં માણસને નાગા સાધુ બનાવવામાં આવે છે, પરંતુ આ બધામાં જૂના અખાડા એ એવી જગ્યા છે કે જ્યાં સૌથી વધારે નાગા સાધુ બનાવવામાં આવે છે। હવે દોસ્તો જે પણ મહિલા સન્યાસી બનવાનું ઈચ્છે છે તો તેને સન્યાસી બનવા પહેલા મહિલાએ એ નક્કી કરવાનું હોય છે કે તેને કયા અખાડેથી સન્યાસ લેવો છે અને જે અખાડાને તે પસંદ કરે છે તે અખાડાના આચાર્ય મહામંડળેશ્વર તેને દીક્ષા આપે છે। હવે દોસ્તો મહિલા સન્યાસી નાગા સાધુ બને છે તે પહેલા તે જે પણ અખાડાને દીક્ષા લેવા માટે પસંદ કરે છે તેની અંદર તેણે તેના જન્મથી લઈ અને તેના જીવનની દરેક વાતો જણાવવાની હોય છે। ત્યારબાદ દોસ્તો આ મહિલા જ્યારે પણ પોતાના ગુરુ પાસે દીક્ષા લેવા જાય છે ત્યારે તેને તે સાબિત કરવાનું હોય છે કે તેને પોતાના પરિવાર અને સમાજ સાથે કોઈ પણ પ્રકારનો મોહ નથી અને આ વાતને લઈને ગુરુ દ્વારા ઘણી બધી પરીક્ષાઓ લેવામાં આવે છે અને જ્યારે પણ આ મહિલા આ બધી જ પરીક્ષાઓમાં પાસ થઈ જાય છે ત્યારે જ તેને દીક્ષા મળે છે। હવે દોસ્તો વિસ્તારથી જોઈએ તો કોઈ પણ માણસને નાગા સાધુ કે સાધ્વી બનતા પહેલા બહારની દુનિયા અને ઘર પર
परिवार नो त्याग करवानो होय छे। अने आवी ज रीते दरेक महिला नागा साधुओने पण नागा साधु बन्या पहेला पोताना समग्र परिवार नु पिंडदान करवानु होय छे। अने त्यार बाद तेने पोतानु मुंडन पण करावानु होय छे। अने मुंडन थया बाद ते महिला ने शाही स्नान करवा माटे नदी मा मोकलवामां आवे छे। एटलुं ज नहीं दोस्तों, आ महिला नागा साधु बने ते पहेला तेने पुरुष नागा साधुओनी जेम 6-12 महिनानु ब्रह्मचार्यनु कठिन पालन करवानु होय छे। अने त्यार बाद तेना गुरु तेनी अविनवी परीक्षाओ ले छे, एटले के कसोटीओ करे छे अने जुए छे के महिला ब्रह्मचार्यनु पालन करे छे के नहीं। अने जो तेना गुरु ने आ दरेक परीक्षाओनु संतुष्टिकारक परिणाम मळे छे तो ज ते महिला ने दीक्षा आपे छे, नहींतर तेमने हजी पण वधारे साधना करवा माटे कहेवामां आवे छे। अने दोस्तों तमने जणावी दईए के आ दरेक कसोटीओ एटले के परीक्षाओ खूब ज कठिन होय छे। अने दोस्तों आ महिला नागा साधु समग्र दिवस दरमियान भगवान शिव नो जाप करे छे। एटलू ज नहीं ते वहली सवार मा ब्रह्म मुहूर्त मा उठी ने पण भगवान शिवजी नो जाप करे छे। त्यार बाद बपोरे भोजन कर्या बाद पण ते भगवान शिवजी नो जाप कर्या करे छे। अने रात्रे शयन पहला पण ते भगवान शिवजी नो जाप कर्या करे छे। अने आवी अलग अलग कठोर परीक्षाओ बाद एक महिला ने सन्यासी नागा साधु तरीके नो दरज्जो मळे छे। अने त्यार बाद तेने માતાની ઉપમા આપવામાં આવે છે। અને જ્યારે મહિલા નાગા સાધ્વી પૂરેપૂરી સંન્યાસી બની જાય છે ત્યારે અખાડાના બધા જ નાના મોટા વ્યક્તિઓ તેને માતા કહીને બોલાવે છે। અને આપણા ભારત દેશમાં બધા જ અખાડાઓમાં આ મહિલા નાગા સાધ્વીઓને પણ પુરુષ સન્માન આપવામાં આવે છે અને તેમને પુરુષ નાગા સાધુઓની જેમ જ બધી જગ્યાએ રાખવામાં આવે છે। હવે દોસ્તો આપણા ભારત વર્ષમાં જોવા જઈએ તો માત્ર પુરુષ નાગા સાધુઓને જ નગ્ન રહેવાની અનુમતિ હોય છે, જ્યારે મહિલા નાગા સાધુઓને એક જ કપડું રાખવાની અનુમતિ હોય છે અને તે કપડું પણ સિલાઈ કરેલું હોતું નથી અને તેને ગંધ કહેવામાં આવે છે। એટલું જ નહીં, આ મહિલાઓને કુંભમાં સ્નાન કરતી વખતે પણ નગ્ન સ્નાન કરવાનું રહેતું નથી અને તેણે તેના જીવનમાં ખૂબ જ કડક નીતિ નિયમોનું પાલન કરવું પડે છે અને આવી જ રીતે તે પોતાની જિંદગી પસાર કરે છે। હવે દોસ્તો વિશેષ જોવા જઈએ તો જૂના અખાડામાં 10,000 થી પણ વધારે મહિલા નાગા સંન્યાસી રહે છે અને તેમાં વિદેશી મહિલાઓની પણ સંખ્યા જોવા મળે છે। અને દોસ્તો યુરોપની મહિલાઓમાં નાગા સાધુ બનવાનું આકર્ષણ આજના સમયમાં સૌથી વધારે છે અને તેથી તમે જોશો તો યુરોપની અંદર મહિલા નાગા સાધુઓ તમને ખૂબ જ વિશેષ માત્રામાં જોવા મળશે। અને આ કુંભના મેળામાં અને ખાસ કરીને શાહી સ્નાનમાં દરેક દેશમાંથી અવાનવા પ્રકારના પુરુષ અને મહિલા નાગા સાધુઓ આપણા દેશની અંદર આવે છે અને આપણા ભારત ભૂમિને ધન્ય બનાવે છે અને દરેક સામાન્ય માણસો આ દરેક સંન્યાસીઓને જોવા માટે ઉમટી પડે છે। તો દોસ્તો આ હતી મહિલા નાગા સાધુઓ એટલે કે મહિલા સંન્યાસીની એવી વાતો કે જે મોટા ભાગના લોકો જાણતા જ નથી। આશા રાખીએ છીએ કે દોસ્તો વિડીયો તમને ગમ્યો હશે અને તમને કંઈક નવું જાણવા મળ્યું હશે। અને દોસ્તો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરજો અને તમારા દરેક ગ્રુપ જેવા કે વોટ્સઅપ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ ગ્રુપ અને ફેસબુક ગ્રુપમાં જરૂરથી તેને શેર કરજો। અને દોસ્તો આવા જ બીજા ઇન્ટરેસ્ટિંગ વિડીયોને જોવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે બાજુમાં રહેલું ઘંટી બટન દબાવી દો। તો બસ મિત્રો આજ માટે એટલું જ, હવે મળીશું નવા વિડીયોમાં નવા નોલેજ સાથે અને ત્યાં સુધી આપ સર્વોને મારા જય હિન્દ જય ભારત। અને દોસ્તો તમે અમારો વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ।